હવે પ્લાસ્ટિક્સ ટેકનોલોજી વિશે થોડું જણાવો તો આ બ્રાન્ચ શા માટે સિલેક્ટ કરવી? થોડું પ્લાસ્ટિક વિશે જણાવો તો આ એક એવું મટીરિયલ છે, એવું કહેવાય છે કે 20મી સદીનો જો કોઈ મટીરિયલ હોય તો એ આ એક પ્લાસ્ટિક છે. અત્યાર સુધી જે કંઈ મટીરિયલ હતું એ મેટલ હતું, મેટલ ત્યાર પછી પ્લાસ્ટિક આવ્યું. મોરઓલેસ તમે જુઓ તો પ્લાસ્ટિક્સ ઇઝ રિપ્લેસિંગ ઈચ એન્ડ એવરી મટીરિયલ. જે કંઈ અત્યાર સુધી લોખંડની ખુરશી હતી એ પ્લાસ્ટિકની થઈ ગઈ, કોઈ બી વસ્તુ ધીરે 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 પ્લાસ્ટિક્સની થતી જાય છે. એટલે પ્લાસ્ટિક્સના દિવસો આવી રહ્યા છે, પ્લાસ્ટિક્સનો જમાનો આવી રહ્યો છે, પ્લાસ્ટિક્સની દુનિયા આવી રહી છે. એટલે આ ખૂબ જ એમર્જિંગ અને ખૂબ જ પ્રોગ્રેસિવ લાઈન છે. એટલે એમાં જરા પણ ગભરાવાની વાત નથી કે આનું કે શું ભવિષ્ય છે. ભવિષ્યનું ઘણું જ સારું છે અને લાઈન ઘણી જ સારી છે અને એની અંદરમાં સ્કોપ પણ ઘણા જ સારા છે. આ તમને પ્લાસ્ટિક વિશે બતાવ્યું. કોઈ બી વ્યક્તિ હોય સવારથી લઈને સાંજ સુધીમાં એવું નહીં હોય કે પ્લાસ્ટિક્સ એના એને અડ્યા વગર કે એને વાપર્યા વગર પસાર થયું હશે. સવારે ઉઠીને તમે બ્રશ કરો કે કાંસકી કરો, ત્યાંથી માંડીને રાત્રે તમે પથારીમાં સુવા જાઓ, રિમોટ કંટ્રોલથી માંડીને એવરીથિંગ એવરીથિંગ હેઝ ગોટ ધ રિલેશન વિથ પ્લાસ્ટિક. એટલે લાઈન ઘણી સારી છે. રહી વાત કે લોકો એને વગોવે છે, તો વગોવાનું કારણ એ છે કે પ્લાસ્ટિક જે છે એ બહુ બધું દેખાય છે. અત્યારે તમને જે કચરો બહુ બધો દેખાય છે એટલા માટે આપણે એમ કહીએ છીએ ખરાબ છે. પણ આ જ એક એવું મટીરિયલ છે જે જરા પણ ખરાબ નથી. આ મટીરિયલને તમે 100-200 વર્ષ સુધી મૂકી રાખો તો કશું જ ન થાય. એનો અર્થ એમ થયો કે પ્લાસ્ટિકને 100-200 વર્ષ સુધી પણ જમીનમાં હોય તો જમીનને લગભગ નીલ બરાબરનું નુકસાન કરે છે. શરીરની અંદરમાં પણ હોય, તમે જે પેસમેકરનું નામ સાંભળ્યું હશે, હાર્ટ વાલ્વનું નામ સાંભળ્યું હશે, એ બધા પ્લાસ્ટિકના જ બનેલા હોય છે. એટલે આ એક એવું મટીરિયલ છે જે માણસને જીવનદાનથી માંડીને જીવન જરૂરિયાતની ચીજો સુધી આ મટીરિયલ આ પૂરું પાડે છે. અને જો આવું મટીરિયલ હોય તો ખરાબ કેવી રીતે હોઈ શકે, એન્વાયરમેન્ટને નુકસાન કેવી રીતે કરી શકે? આ જ એક એવું મટીરિયલ છે જે ઝાડ પાનને કાપતા રોકે છે, જંગલને બચાવે છે, એન્વાયરમેન્ટને બચાવે છે. અને એને બનાવવામાં બહુ સરળતા છે. ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય, પાણી ઓછું વપરાય, માણસ ઓછો વપરાય, જગ્યા ઓછી વપરાય. એટલે જે મેટલમાંથી તમે એ વસ્તુ બનાવવા જાઓ તો કદાચ કેટલા લાખો કરોડો રૂપિયા ખર્ચવા પડે, ત્યારે આ મટીરિયલને એ જ વસ્તુ એને રિપ્લેસ કરો તો બહુ ઓછા પૈસામાં થઈ જાય. એટલે આ મટીરિયલ બહુ સારું છે, લાઈન બહુ સારી છે, આગળ એનો સ્કોપ ઘણો સારો છે. આ મેં તમને પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગની વિશે મેં તમને બતાવ્યો. ઓકે.